ઓસ્ટ્રિયા પહોંચેલા પ્રધાનમંત્રીએ મુલાકાતને ગણાવી ઐતિહાસિક, કહ્યું આવનારા 10 વર્ષ માટે બંને દેશો વચ્ચેના સહયોગનો રોડમેપ કરાયો તૈયાર. ઓસ્ટ્રિયન ચાન્સેલરે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધેલા કદની કરી પ્રશંસા. પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ સાથે પણ કરી મુલાકાત. મુસ્લિમ પરિણીત મહિલાઓના હિતમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. ભરણ પોષણ મેળવવા માટે મુસ્લિમ મહિલાઓ પણ હકદાર. સુપ્રીમે કહ્યું, કોઈ પણ ધર્મની મહિલા પતિ પાસેથી ભરણ પોષણ મેળવવા હકદાર. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં આકાશી આફત. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભૂસ્ખલનને તબાહી સર્જતા લોકો ફસાયા. નેપાળમાંથી પાણી છોડાતા ઉત્તર પ્રદેશ પણ થયું જળમગ્ન. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે રેલ વ્યવહાર ખોરવાયો. રાજ્યમાં ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ 25% થી વધુ. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 34.94% નોંધાયો. રાજ્યના 24 તાલુકામાં 501 થી 1000 મિલીમીટર વરસાદ નોંધાયો. મંગળવારે જૂનાગઢ જિલ્લામાં વરસેલા વરસાદને પગલે જળાશયોમાં થઈ નવા નીરની આવક. ઓઝત ડેમ છલોછલ ભરાયો. ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં આવ્યું પૂર. નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક, જ્યાં વાવણી અને વાવણી લાયક વરસાદની કરાઈ સમીક્ષા. પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, રાજ્યમાં અત્યાર સુધીમાં 40 લાખ હેક્ટરમાં થયું વાવેતર. રાજ્યમાં અત્યાર સુધીમાં 25% વરસાદ વરસ્યો. વડોદરાના હરણી બોટકાંડના 2 અધિકારીઓ વિરુદ્ધ રાજ્ય સરકાર કરશે કાર્યવાહી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું હાઈકોર્ટના ચુકાદાનું રાજ્ય સરકાર સન્માન કરી કરશે કાર્યવાહી. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સીટે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો. આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કરી કરાશે કાર્યવાહી. મેડિકલ કોલેજોના ફી વધારા મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય. 1 સપ્તાહમાં ફી વધારાની કરાશે સમીક્ષા. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું વિદ્યાર્થીઓના હિતમાં સરકાર લેશે નિર્ણય. નવો નિર્ણય ન થાય ત્યાં સુધી નવી ફી રહેશે અમલી. T20 મેચના 3જા મુકાબલામાં ભારતે ઝિમ્બાબ્વેને 23 રને આપી હાર. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે ગુમાવી ઝિમ્બાબ્વેને આપ્યો હતો 183 રનનો લક્ષ્યાંક. આ જીતથી ભારતે સિરીઝમાં 2-1 થી મેળવી સરસાઈ.